ઉત્તર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. હવે રવિવારે પણ શાળા કોલેજ શરૂ. ગુજરાતમાં લેવાયો તાત્કાલિક નિર્ણય. પીએમ નરેન્દ્ર મોદીનું સૌથી મોટું એલાન. બેંકોને દંડ અને મોબાઈલ ઇન્ટરનેટ પર લાગ્યો પ્રતિબંધ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. હવે દેશના વડાપ્રધાન પર થયા પ્રહાર. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મણિપુરમાં અમને મેતે વિસ્તારમાં કહેવામાં આવ્યું હતું કે જો તમારી સુરક્ષામાં કોઈ કુકી હશે તો તેની હત્યા કરી દેશું, અને આવી જ વાત કુકી વિસ્તારમાં મેતે માટે કહેવામાં આવી છે. રાજ્યની હત્યા કરી દેવામાં આવી છે અને તેને વિભાજિત કરવામાં આવ્યું છે, એટલે મેં ગૃહમાં કહ્યું કે ભાજપે મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી નાખી છે. દેશની સૌથી મોટી બેંકે ફટકાર્યો દંડ. આરબીઆઈએ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે, જેમાં એક બેંક બિહારની અને બાકીની ત્રણ બેંક મહારાષ્ટ્રની છે. આ દંડ આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન નહીં કરવા માટે ફટકારવામાં આવ્યો છે. બેંકોને 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈના પગલાંની બેંક ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. આરબીઆઈના જણાવ્યા મુજબ આ દંડ બેંક ગ્રાહકોના ખાતાની સુરક્ષા અને નિયમોની અવગણનાને કારણે લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે દેશના વડાપ્રધાને કર્યું સૌથી મોટું એલાન. પીએમ મોદી આજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપી બદલ્યો છે. તેમણે પોતાની ડીપીની જગ્યાએ તિરંગાની તસવીર લગાવી છે. આ સાથે દેશવાસીઓને પણ આવું કરવાની અપીલ કરી હતી અને લખ્યું છે કે હર ઘર તિરંગાની ચળવળની ભાવનામાં ચાલો આપણે આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટની ડીપી બદલીએ અને અનોખા પ્રયાસના સમર્થન આપીએ, જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધને વધુ ગાઢ અને મજબૂત બનાવશે. આગળના ચિંતાજનક સમાચાર. અહીં મોબાઈલ અને ઇન્ટરનેટ પર લાગ્યો પ્રતિબંધ. હરિયાણાના નુહમાં થયેલી હિંસાને આટલા દિવસો થયા બાદ પણ તંત્રે કડક નિયંત્રણો જાળવી રાખ્યા છે. નુહ જિલ્લામાં મોબાઈલ અને ઇન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ 13 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આપણે જણાવી દઈએ મિત્રો કે આ 4થી વખત પ્રતિબંધને લંબાવવામાં આવ્યો છે. નુહમાં ડેપ્યુટી કમિશનર અનુસાર જિલ્લામાં હજુ પણ સ્થિતિ ગંભીર છે. ખોટી માહિતીને ફેલાતી રોકવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ટેલિફોન ઓપરેટરોને પણ આદેશ અપાયા છે. આ ઉપરાંત ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. રાજ્ય સરકારે કોરોના મહામારીમાં અનાથ બનેલા બાળકો માટે વધુ એક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના કે પાલક પિતા યોજના અંતર્ગત કન્યા 18 વર્ષની ઉંમરે લગ્ન કરે તો તેને 2 લાખ રૂપિયાની સહાય અપાશે. 1 એપ્રિલ 2023 પછી લગ્ન કરનાર કન્યાઓનો આ લાભ મળવાપાત્ર છે. જોકે લાભાર્થી કન્યાઓએ લગ્ન કર્યા બાદ આ લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખાતે પોતાની અરજી કરવાની રહેશે. અંતમાં મિત્રો અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદીના એલાનથી આજે શરૂ થશે હર ઘર તિરંગા અભિયાન. હરિયાણાના 3 જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન. અંબાલા, જીંદ અને સોનીપતમાં થશે મતદાન. રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસનો આજે 2જો દિવસ. ભારત આજે વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5મી T20 મેચ રમાશે. યુપીમાં રવિવારે શાળાઓ અને કોલેજો રહેશે ખુલ્લી. પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવર ઉલ હક રવિવારે પદનાથ લેશે શપથ.